भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितंयदायुः द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा वहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः बारमा मंत्र से सैव माया परिमोहितात्मा शरीरमास्ताय करोति सर्वम् त्रियन्नपानादि विचित्रभोगैः स एव जाग्रत्परितृप्तिमेति स्वप्ने स जीवः सुखदुःखभोक्ता स्वमायया कल्पितजीवलोके सुषुप्तिकाले सकले विलीने तमोभिभूतः सुखरूपमेति पुनश्च जन्मान्तरकर्मयोगात् स एव जीवस्वपिति प्रबुद्धः पुरत्रये क्रीडति यश्च जीवः ततस्तु जातं सकलं विचित्रम् आधारमानन्दमखण्डबोधम् यस्मिन् लयं याति पुरत्रयं च अजीवनी बात करी रहा छे
એની ત્રણેય અવસ્થાની વાત કરી. અજીવ કેવી રીતે માયાથી મોહિત થઈ અને જાગ્રત અવસ્થાનો અનુભવ કરે છે. જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય સાધી અને જુદા જુદા ભોગ, ટૂંકમાં જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ શરીર સાથેના તાદાત્મ્યને કારણે પોતાની જાતને માત્ર આ સ્થૂળ શરીર હોય, આ ઉપાધિ હોય એવું માને છે. આપણે જોયું ગયા વખતે કે જાગ્રત અવસ્થામાં માત્ર સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય નથી, જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ત્રણેય સાથે તાદાત્મ્ય છે. પણ મુખ્યત્વે એની અભિવ્યક્તિ સ્થૂળ શરીર દ્વારા થાય છે અને ઇન્દ્રિયો વડે જગત સાથે સંપર્ક કરે છે. ઇન્દ્રિયો દ્વારા જગત સાથેનો એનો સંપર્ક છે અને જે જગત, જે વિષયોને એ જુએ છે અને એને અનુસાર એનામાં જે જે કામના ઉત્પન્ન થાય છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આ છે જીવની જાગ્રત અવસ્થા. અંતઃકરણની અવસ્થા છે આ. જાગ્રત પણ અંતઃકરણની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી. આ જીવની વાસ્તવિક કોઈ અવસ્થા જ નથી. આ જીવ પણ અંતઃકરણમાં રહ્યું છે અને એને જે અંતઃકરણની અવસ્થા છે એ પહેલા તાદાત્મ્યને કારણે એ પોતાની અવસ્થા માને છે. ત્યાર પછી આગળ વધે છે બીજી અવસ્થામાં, સ્વપ્નમાં. સ્વપ્ન અવસ્થામાં આ જીવ સરકી જાય છે. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા. સ્વપ્નમાં વળી સુખ અને દુઃખનો અનુભવ કરે છે. અને આ સ્વપ્નની દુનિયા પણ કઈ રીતે રચાયેલ, તો કે સ્વમાયયા કલ્પિત લોકે. પોતાની માયા વડે જ, પોતાની માયા એટલે મનમાં, મનમાં જે બધા એના સંસ્કાર રહેલા છે એને અનુસાર જ એક આખી કલ્પનાની દુનિયા રચાઈ જાય છે. અને એમાં પાછું તાદાત્મ્ય છે, એમાં એનું પાછું તાદાત્મ્ય હોવાને કારણે એમાં અહમ છે, ઇદમ છે. આ સમગ્ર જાગ્રતમાં જે પ્રકારનો વ્યવહાર થાય છે એવો જ વ્યવહાર ત્યાં સ્વપ્ન અવસ્થામાં થાય છે. અને એને કારણે ત્યાં તાદાત્મ્ય હોવાને કારણે સ્વપ્નનું જે શરીર હોય એમાં પણ એક અહંકાર છે. ત્યાં આ અહંકાર નથી હોતો, સમજો, ત્યાં આ અહંકાર નથી. જે જાગ્રતમાં જે અહંકાર છે એ અહંકાર નથી. ત્યાં જુદું સ્થૂળ શરીર છે અને જુદા સ્થૂળ શરીર સાથે એનું તાદાત્મ્ય છે અને એ જુદો અહંકાર છે. અને પોતાની જાતને પહેલાં એક શરીર સાથે વિશેષ એનો અહંકાર છે અને બીજા બધાને ઇદમ ગણી અને ત્યાં પણ વ્યવહાર થાય છે. આ જ પ્રકારનો આબેહૂબ ત્યાં વ્યવહાર થાય છે અને એને કારણે ત્યાં પણ સુખ અને દુઃખનો એ અનુભવ કરે છે. એ બધા તાદાત્મ્યથી થાકી જાય છે એટલે એનું મન એકદમ બોજથી શ્રમિત, શ્રમ અનુભવે છે અને સુષુપ્તિમાં સરકી જાય છે. સુષુપ્તિ કાલે સકલે વિરીને, સુષુપ્તિમાં આ કશું ત્યાં હોતું નથી. આ સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય નથી, સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય નથી. હવે માત્ર શું રહી ગયું? અજ્ઞાન. કારણ, કારણ શરીર, માત્ર અજ્ઞાન રહી જાય છે. સકલે વિલીને તમઃ અભિભૂત, તમસ્તી. અજ્ઞાનથી સંપૂર્ણપણે અભિભૂત થઈ જાય ત્યારે માત્ર અજ્ઞાન છે. એટલે ત્યારે કઈ એક વૃત્તિ હોય છે, બહુ સૂક્ષ્મ ત્યાં વૃત્તિ હોય છે. હું કંઈ જાણતો નથી, હું કંઈ જાણતો એવું આપણે કહેતા નથી હોતા ત્યારે, પણ ત્યાંની મુખ્ય વૃત્તિ કઈ છે? મને કંઈ ખબર નથી, મને કશું ખબર નથી. આ અજ્ઞાન ની અભિવ્યક્તિ છે, મને, હું કંઈ જાણતો નથી. એટલે તમઃ અભિભૂત, પણ કોઈ પણ પ્રકારનો બોજ નહીં હોવાને કારણે તાદાત્મ્ય બોજ જન્માવે છે, તાદાત્મ્ય કર્મ જન્માવે છે, તાદાત્મ્ય આસક્તિ જન્માવે છે, મમકાર જન્માવે છે, અનેક બધી ગ્રંથિઓ જન્માવે છે. એને કારણે સુખ દુઃખ બધા ઘણી બધી ઉર્મિઓમાં ઝોલા ખાતો હોય છે. ક્યારે? તો કે જાગ્રતમાં અને સ્વપ્નમાં. આ બંને વસ્તુનો અભાવ છે, તાદાત્મ્યનો જ અભાવ છે. નો આઈડેન્ટિફિકેશન, કે શરીર સાથે એનું આઈડેન્ટિફિકેશન નથી. કારણ છે ખરું, અજ્ઞાન ત્યાં રહેલું છે, પણ તમસનો એટલો પ્રભાવ છે કે એની નીચે બધું દબાઈ ગયું છે. એટલે હવે સુખનો અનુભવ કરે છે. એ પોતાનો સ્વભાવ ક્યાં હતો રે? સ્વરૂપનો, સ્વરૂપ તો પહેલા પણ હતું, પણ પેલા બોજ નીચે એ સ્વરૂપ વ્યક્ત થઈ નહોતું શકતું. જ્યારે અત્યારે એવું કોઈ તાદાત્મ્ય અહમ પણ નહીં હોવાને કારણે
એ સુખ વ્યક્ત થાય છે, પણ એ ત્યારે જાણવા માટે હાજર નથી. એ ત્યારે જો જાણતો હોત તો એ અનુભવ કરી શક્યો હોત કે હું આનંદ સ્વરૂપ છું, ચિદાનંદ રૂપ એવું કહી શક્યો હોત, એવું સમજીને એને જુદો આનંદ હોત. એ આનંદ ખરેખર જ્ઞાનનો છે, બાકી તો સુષુપ્તિમાં દરરોજ આનંદ હોય છે, એ આપણા કોઈ કામનો નથી. આપણને એક રિલેક્સેશન મળે છે, એ રિલેક્સેશનની જરૂર છે, મનને પણ થોડો થાક થવાની જરૂર છે, એટલે એ સારું છે, આનંદ મળી જાય છે મનને અને શરીરને બંનેને. પણ જે આનંદ સભાનતામાંથી પ્રાપ્ત થાય, મને ખબર હોય કે હું આનંદ સ્વરૂપ છું અને એ જે વસ્તુ છે એ જ જોઈએ આપણને, એટલે એવું ના માનવું કે બસ સુઈ રહીશું એટલે મોક્ષ છે, સુષુપ્તિમાં જતા રહીશું એટલે મોક્ષ છે, એવું નથી. પ્રલયમાં બધા આ પ્રકારના મોક્ષમાં જ હોય છે. પ્રલય કાળે અજ્ઞાન તો હોય જ છે, ત્યારે પણ સમષ્ટિ સ્તરે અજ્ઞાનનો પડદો છવાઈ જાય છે, ત્યારે પણ કઈ વૃત્તિ હોય છે કોઈને કઈ ખબર નથી. પણ એ કામનું શું, એ શું કામનું, એ તો એક પેલા કોમામાં જતા રોયના જેવું છે. કોમામાં એ માણસ જતો રહે ને કઈ જાણતો નથી, આપણે કયા નથી એટલે ખબર નથી, પણ ત્યાં એ માણસને કઈ ખબર નથી હોતી, એનો આનંદ નથી, ત્યાં એ દુઃખનો અભાવ હોય છે. એમ સુષુપ્તિમાં એ દુઃખનો અભાવ છે, આનંદ છે ખરો, પણ ખરેખર આપણને કઈ પ્રકારના આનંદની જરૂર છે ત્યારે હું હોવો જોઈએ, ચૈતન્ય તમસનો અભાવ હોવો જોઈએ. અજ્ઞાન ન હોય તો જ જ્ઞાનનો આપણને આનંદ છે, એટલે જ્ઞાન બરોબર આનંદ. આનંદ ખરેખર ક્યારે છે, જ્ઞાન હોય તો. હું ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સત્ય સ્વરૂપ છું, એ જ્ઞાન હોય તો જ ખરેખર છે. એટલે કે છે આ સુષુપ્તિમાં પણ આ પ્રકારના સુખનો અનુભવ જરૂર કરે છે, છતાં પણ પેલા અજ્ઞાન રહેલું હોવાને કારણે અજ્ઞાન પાછું વ્યસ્ત થવા માટે તલપાપડ થઈ રહ્યું છે. એના જે કર્મો બાકી છે વાસના અનુસાર, એની ઈચ્છાઓ અનુસાર એના જે જે કર્મો બાકી છે એને પાછા જગાડે છે, એને પાછા એને જગાડે છે. પુનશ્ચ જન્માંતર કર્મ યોગા સયમ જીવ, એ જ જીવ પાછો અને જે સુષુપ્તિમાં હતો એ જ હવે પાછો સુષુપ્તિમાંથી શક્ય છે કે પાછો સ્વપ્નમાં જતો રહે, અથવા તો ત્યાંથી પાછો સુષુપ્તિમાં જતો રહે. સ્વપીતિ એટલે સ્વપ્ન, પ્રબુદ્ધ હે એટલે પાછો જાગ્રત, એમ કરીને બતાવે છે. પુરત્રયે ક્રીડતે યશ્ચ જીવઃ, આ ત્રણેય નગરીમાં, ત્રણેય નગરીમાં, ત્રણ નગરી જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ રૂપી આ ત્રણ નગરીમાં જે જીવ ફરી રહ્યો છે, ક્રીડા કરે છે, ફરી રહ્યો નહીં ક્રીડા કરે છે, સ્વેચ્છાએ આમ તેમ જાય છે, એ કોણ છે ભાઈ? એ કોઈ દીન હીન બિચારો બાપડો નથી, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તતસ્તુ, એમાંથી જ, તતસ્તુ આમાંથી, તતસ્તુ જાતમ સકલમ વિચિત્ર, એમાંથી જ આ સમગ્ર વિવિધ નામ રૂપ અને વિવિધ કર્મથી વિવિધ જે આ જગત છે એનામાંથી જન્મેલું છે. એટલે હવે શ્રુતિ શું કરે છે જુઓ, શ્રુતિ વ્યષ્ટિ કે સમષ્ટિ એવો કોઈ ભેદ જ રાખતી નથી. અત્યાર સુધી જીવની આત્મકથા કરી, એ આત્મકથા એની આગળ ચાલે છે, આ આત્મકથા છે જીવની, જીવની કથા છે આગળ ચાલે છે. હવે ભૂલી ગયા કે ભાઈ જીવની વાત થઈ રહી છે, સદૈવ જીવ, એ જીવમાંથી શું જન્મ્યું તો કે સકલમ વિચિત્ર, આ સમગ્ર જગત એનામાંથી જન્મ્યું છે. એ શું છે ભાઈ, એ ખરેખર કોણ છે? પછી આ એક લાઈનમાં આપણને કહી રહ્યા છે, આધારમ આનંદમ અખંડ બોધમ, આ જેના ઉપર આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો ખેલ ચાલ્યો એ અધિષ્ઠાન વગર શક્ય નથી. અધિષ્ઠાન આપણને દેખાતું નથી કારણ કે આપણે પહેલામાં ખોવાઈ ગયા છે, કાં તો આપણે જાગતા હોઈએ, કાં તો આપણે સ્વપ્નમાં હોઈએ, કાં તો આપણે સુષુપ્તિ, આ ત્રણ સિવાય કંઈ ખબર છે? આ ત્રણમાંથી એકાદી અવસ્થામાં હોઈએ, પણ આ ત્રણેય અવસ્થા વખતે જે હંમેશા વિદ્યમાન છે,
જાગ્રત સમજો, જાગ્રત હોય છે તો સ્વપ્ન નથી, સુષુપ્તિ પણ નથી. સ્વપ્ન છે ત્યારે જાગ્રત થઈ નથી. આ ત્રણેય એકબીજાને સાચી ના શકે, એકબીજાને દૂર કરી દે છે. જાગ્રત બીજા બેને રહેવા નથી દેતું, સ્વપ્ન બીજા બેને રહેવા નથી દેતું, સુષુપ્તિ બેમાં જાગ્રત સ્વપ્નને નથી રહેવા દેતું. પણ આ એકી આ ત્રણેય અવસ્થા આધારને ના ખસેડી શકે, આનંદ સ્વરૂપને ના ખસેડી શકે, અખંડ બોધને ખસેડી નથી શકતા. એ તો છે જ, અવસ્થાઓ આગળ આગી પાછી થયા કરે છે, પણ એ ત્રણેયમાં હંમેશા વિદ્યમાન, જેના ઉપર અને જેના કારણે આ બધું થાય છે. એટલે એ જે આધાર સ્વરૂપ આત્મા છે, આનંદ સ્વરૂપ આત્મા છે, નિત્ય બોધ સ્વરૂપ આત્મા છે, એના ઉપર આ ખેલ ચાલે. એ દ્રષ્ટા અગત્યનો છે, નહીં કે જે અનુભવી રહ્યો છે. એ જે અનુભવી રહ્યો છે જાગ્રત, એ અગત્યનું નથી. જો તમારે દ્રષ્ટામાં રસ હોય, સત્યમાં રસ, કારણ કે એ સત્ય છે, એમાં રસ હોય તો એક અવસ્થા શું અનુભવાઈ રહ્યું છે, શું જોવાઈ રહ્યું છે, એ અગત્યનું નથી. કારણ કે સુષુપ્તિમાં એ સુખ જે અનુભવાઈ રહ્યો છે એ મારાથી ભિન્ન છે. અત્યારે છે મારું સ્વરૂપ પણ મને ખબર નથી. આ એકે અગત્યનો નથી, પણ જેના ઉપર આ ચાલે છે, ઉપર એટલે જેના કારણે, એ અગત્યનો છે. એ શું છે તો કે આનંદ સ્વરૂપ, અખંડ બોધ સ્વરૂપ, બોધ એટલે ચૈતન્ય સ્વરૂપ, જેનો ક્યારેય લોપ નથી, જે હંમેશા જ છે. એટલે આ બધી વસ્તુ જો કોના તરફ પોઈન્ટ કરે છે, હું છું, હું છું, હું જાગ્રત છું, માં અગત્યનું છે હું, હું છું. જાગ્રત અગત્યનું નથી. હું સ્વપ્ન જોઈ રહ્યો છું ત્યારે પણ અગત્યનું શું છે, હું છું, નહીં કે પેલું સ્વપ્ન. હું સુષુપ્ત છું ત્યારે પણ અગત્યનું શું છે, હું. હંમેશા આ હું જ અગત્યનો છું. અને અવસ્થા આપણને એના તરફ પોઈન્ટ કરે છે, આપણે નજર એને એના તરફ દુર્લક્ષ સેવીએ છીએ, એના તરફ આપણું ધ્યાન જ નથી. પણ જો ધ્યાન આપીએ તો એ અગત્યનું છે. અને હંમેશા કહી રહ્યા છે, હું છું, હું છું, હું છું, મને જુઓ. એને જો જોઈશું, જોઈશું એટલે એની નોંધ લઈશું, તો એની નોંધ લઈએ તો આ ગળો છે ત્યારે માટી કહી રહી છે, ભાઈ ગળાના રૂપે હું છું, આ ગળામાં જે છે તે મારા કારણે છે. માટી જ ના હોય તો ગળો શક્ય જ નથી. અલંકારમાં સુવર્ણ છે ભાઈ, આપણી નજર ક્યાં છે, માત્ર અલંકારમાં જ, એના રૂપમાં, એના રંગમાં, એની ડિઝાઇનમાં. પણ એના રંગ છે ત્યારે પણ સુવર્ણ છે, એનું રૂપ છે ત્યારે પણ સુવર્ણ છે, એનામાં ડિઝાઇન છે ત્યારે પણ સુવર્ણ જ છે ભાઈ. સુવર્ણ જ વિવિધ રૂપે છે. સુવર્ણની પરખ આવે, સુવર્ણની અગત્યતા સમજાય તો કામ થઈ ગયું. એમ અહીં પણ આધારમ આનંદમ અખંડ બોધમ, એ જ છે, એ જ અગત્યનું છે. સતત આપણા જીવનના જુદા જુદા અનુભવો કહી રહ્યા છે કે તું ત્યાં નજર કરે છે, એના બદલે તારી પોતાની તરફ નજર કર, તો બહાર જે શોધે છે બધું તને મળી જશે. બહાર જેની જેની ઝંખના છે, જેની જેની પીપાસા છે, એ બધું તને તારા સ્વરૂપમાં મળશે. એના માટે જ જગત છે. આ જગતનું આટલું કામ છે, જગતનું આટલું જ કામ છે કે મને મારી પાસે લઈ આવે. એટલે બુદ્ધિમત્તા એમાં છે કે આપણે અંતર્મુખ થઈએ. પણ કઠોપનિષદ કહે છે, કશ્ચિત ધીરહ, કોઈક જ આવું કરી શકે. બીજા બધા ક્યાં રોકાયેલા છે, પરાં શિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાં પશ્યતિ. ભગવાન એવી ઇન્દ્રિયોને બનાવી છે, માયા પરિમોહિત આત્મા, માયાને કારણે મોહિત થયેલો આ જીવ, ત્યાં એવું કહે છે કે ભગવાને જ એને એવો બનાવ્યો છે. શેને કારણે ભાઈ? માયાને કારણે મોહિત થઈ ગયો. જે પોતાની પાસે જ છે, જે પોતે જ છે, એને બહાર શોધે છે. આ કેવું છે વિચાર કરો, આ બહુ મોટો કટાક્ષ છે જીવન ઉપર.
જે શોધે છે એ પોતે જ છે, જેને શોધે છે એ પોતે જ છે, છતાં પણ સતત બહાર તરફ જ નજર છે આપણી, ત્યાં 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 ત્યાં. અને આકર્ષણ જન્મ્યા કરે, જન્મ્યા કરે, જન્મ્યા કરે, સંકલ્પો જન્મ્યા કરે, જન્મ્યા કરે, જન્મ્યા કરે, એને અનુસાર ઈચ્છા જન્મ્યા કરે અને એની અનુસાર કર્મ કરવું જ પડે. તો આ બધું થાય છે ત્યારે પણ આત્મા હસી રહ્યો છે. એટલે મુંડક ઉપનિષદ વર્ણન કરે કે સમાને વૃક્ષે એક જ વૃક્ષ, એક જ દ્વા સુપર્ણ સયુજા સખાયો, એક જ વૃક્ષ ઉપર બે સમાન પક્ષી રહેલા છે, એમાં એક સતત ફાંફા મારે છે અને બીજો બેઠો છે. આ બીજો કોણ છે? બે નથી, ખરેખર એક જ છે, પણ એકમાં અજ્ઞાનને કારણે ફાંફા મારવાનું છે, બીજું એનું વાસ્તવિક સ્વરૂપ જ છે, આનંદ અખંડ બોધમ. જ્યારે પેલો શોધે છે ત્યારે પેલો બેસી રહ્યો છે આનંદથી, નારાયણ અંદર બેઠો જ છે, જુએ છે કે ક્યારે મારી તરફ જોશે, આ મારી પાસે ક્યારે આવશે. બધે જાય છે, બધે જાય છે, મારા કારણે જ જઈ શકે છે. હું જ શક્તિ આપું છું, હું જ સત્તા આપું છું, હું જ બધું પ્રોવાઈડ કરું છું, અને છતાંય મારી પાસે આવતો જ નથી. આધારમ આનંદમ અખંડ બોધમ યસ્મિન લયમ યાતિ પુરત્રયમ છે, એમાં જ પાછા ત્રણે ત્રણ નગરી સમાઈ જાય છે. જ્યાંથી બહાર વ્યક્ત થાય છે ત્યાં જ પાછો એનો લય છે, એની સ્થિતિ પણ ત્યાં છે, જ્યાંથી આવે ત્યાં જ જાય, જ્યાંથી આવે ત્યાં જ જાય, એ જ કારણ છે. એટલે આ શ્રુતિ આ મંત્રો શું કરે છે? આપણને કારણ તરફ લઈ જાય છે, કારણ તરફ, જે મુખ્ય વસ્તુ છે એના તરફ લઈ જાય છે. હવે આગળ પાછળ આ જ આત્મતત્વ એનું સમગ્ર જગત કેવું એ આ વિચાર છેડ્યો ને કે તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ, એમાંથી જ આ સમગ્ર સૃષ્ટિ આવી છે. એ હવે એ જે વાત કરવામાં આવી એને એની વધારે આપણને એનો વિસ્તાર કરીને બતાવ્યો છે. એટલે હવે જુઓ શ્રુતિના મંત્રો આપણે જોઈશું તો ક્યાંય હવે વ્યષ્ટિ સમષ્ટિ એવો ભેદ જ એનાથી રહેતો નથી. ક્યારેક જીવની વાત કરે છે ને જીવની વાત કરતા કરતા ખરેખર બ્રહ્મની વાત કરે છે, એટલે એના મનમાં બ્રહ્મ ને જીવ વચ્ચે કોઈ પ્રકારનો તફાવત નહીં રહ્યો હોવાને કારણે શબ્દો ગમે તેમ વપરાય છે. જીવ કહે છે ત્યારે ખરેખર એના મનમાં બ્રહ્મ છે. એટલે આગળ કહે છે જુઓ, એટલે હવે સૃષ્ટિની વાત કરે છે, ત્યાં સૃષ્ટિ કેવી રીતે થઈ. સૃષ્ટિ એક તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ, આ એકમાંથી આ બધું કેવી રીતે આવ્યું આ સમગ્ર જગત, તો આપણને બતાવે છે. પ્રશ્ન થાય ને બધું આવ્યું કેવી રીતે, અમે તો કહીએ છીએ કે ભાઈ આવ્યું જ નથી કઈ, એ પારમાર્થિક સત્ય છે, પણ અમે જોઈએ છીએ એનું શું, એનું કારણ શું? તો કહે છે એનું કારણ કોણ છે? તું પોતે જ. એટલે જો હવે મંત્ર કહે છે આપણે વાંચીએ, પંદરમા મંત્રમાં કહે છે, એતસ્મા જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ વાયુર્જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. શું કહે છે? આવો જ મંત્ર મુંડકમાં પણ પ્રાપ્ત થાય છે, કારણ કે બધું અથર્વવેદ છે. એટલે કહે છે જુઓ, હવે શ્રુતિ સર્વનામ વાપરે છે, બધા શ્લોકમાં લગભગ આપણને શું મળે છે? સર્વનામ. સર્વનામ વપરાય ત્યારે આપણે જરા વિચાર કરવો પડે. આપણે કે રમેશભાઈ આવ્યા, ચા પીધી, રમેશભાઈ એ પાણી પીધું, રમેશભાઈ જમવા બેઠા, હવે આવું રમેશભાઈ 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 દર વખતે ના કરીએ. એટલે આપણે શું કહીએ? એ આવ્યા, એમણે ખાધું, એમણે જ એમનામાંથી જ આ થયું, એમના કારણે જ આ થયું. પછી આપણે એમને ઉપર, ટૂંકમાં પછી સર્વનામ ઉપર આવી જઈએ.
એમ અહીં પણ શ્રુતિના મનમાં એક જ વસ્તુ છે. શ્રુતિના મનમાં શું છે? બ્રહ્મ છે. શ્રુતિના મનમાં જીવ અને બ્રહ્મ જેવો ભેદ રહ્યો નથી. એટલે હવે સર્વનામ જ વાપરે છે. તે સર્વનામનો અર્થ શું કરવો એટલે આપણે ધ્યાન રાખવું પડે. છેલ્લે છેની વાત થઈ આધારમ આનંદમ અખંડ બોધ, જેમાં બધું જઈને સમાઈ જાય છે. એટલે યાદ રાખવાનું આગળ શેની વાત થઈ છે. કારણ કે નેતર આ એટલું તમે ઇન્ડિપેન્ડન્ટલી આ મંત્ર લો, એ આપણે જે વાંચ્યું એ તસ્મા જાય તે પ્રાણ મનસ સર્વેન્દ્રિયાણી છે, એનો અર્થ શું થાય? એ તસ્મા એનામાંથી જ, એનામાંથી જ આ એતસ્માત શબ્દ શું છે? એતત શબ્દ ની એતત શબ્દ છે, એને પુલ્લિંગમાં પણ છે અને નપુંસકલિંગમાં પણ છે, એની પાંચમી વિભક્તિ છે. એટલે શું થાય? એનામાંથી, એમનામાંથી, એનામાંથી. તો કે છે શું? એનામાંથી જાય તે આવ્યું છે, જન્મ્યું છે. શું જન્મ્યું છે? તો કે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી છે. પ્રાણ મન અને બધી જ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધું જ એનામાંથી જન્મ્યું છે. આ એનામાં એટલે કોણ? પછી આગળ કહે છે, જો પહેલા ઇન્દ્રિયોની વાત કરી, મનની વાત કરી, પ્રાણની વાત કરી. પ્રાણ એટલે સમષ્ટિ પ્રાણ આપણે ગણીએ, પણ મન શબ્દ વાપરે છે એટલે આપણું જ મન. ઇન્દ્રિયો વાપરી એટલે આપણી જ ઇન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો સર્વેન્દ્રિયાણી કીધું એટલે જ્ઞાનેન્દ્રિયો તદુપરાંત કર્મેન્દ્રિયો પણ આવી ગઈ. પછી શ્રુતિ શું કહે છે? જુઓ આખું ગિયર બદલી નાખે. પહેલા ગિયરમાંથી સીધું પાંચમા ગિયરમાં જતા રહે. શું કહે છે? ખમ એમાંથી જ આવ્યું. પછી શું કહે છે? આગળ કઈ બીજું કયા કયા વગર સીધું કહે છે, એ તસ્મા જાય તે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી છે. પ્રાણ મન ઇન્દ્રિયો વગેરે, ઇન્દ્રિયો પણ, પછી કઈ અટક્યા વગર આગળ કહે છે ખમ એટલે આકાશ. હવે પ્રાણ મનને ને આકાશને કયો સંબંધ? ક્યાં મન એનામાંથી જન્મ્યું, ક્યાં ઇન્દ્રિયો જન્મી, અને એનામાંથી શું જન્મ્યું? આકાશ. આકાશ વાયુ જ્યોતિ, જ્યોતિ એટલે અગ્નિ. આપ પાણી પૃથ્વી, પૃથ્વીની પાછું વિશેષણ વાપર્યું, વિશ્વને આધાર આપનારી પૃથ્વી. ટૂંકમાં પંચમહાભૂતો, પંચમહાભૂત, મહાભૂત જે સમગ્ર જગતમાં આપણને દર્શન થાય છે એ પણ શેનામાંથી જન્મ્યા? એ તસ્માત, એ તસ્માત જાયતે એનામાંથી જન્મ્યા. એક બાજુ વ્યષ્ટિ શરીર એનામાંથી જન્મ્યું, ઇન્દ્રિયો મન તો ત્યાં જ છે, ચલાવે છે, અને એ એમાંથી શું જન્મ્યું? તો કે આ સમગ્ર પંચમહાભૂતો, પંચમહાભૂતોમાં બધું જ આવી ગયું. કારણ કે પંચમહાભૂતો જગતની બધી જ વસ્તુઓમાં રહેલા છે. કોઈ પણ પદાર્થ લો, ત્યાં પૃથ્વી હોય ને અગ્નિ હોય ને મોટા ભાગે. ટૂંકમાં આ બ્રહ્મમાં થયા. એ તસ્માતનો અર્થ શું થાય? એ તસ્માત બ્રહ્મણ, આ એ બ્રહ્મમાં થયું જેની આ વાત કરી. આધારમ આનંદમ અખંડ બોધ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની જે વાત કરી, એ તસ્માત બ્રહ્મણ, એ બ્રહ્મમાંથી શું જન્મ્યું? તો કે વ્યષ્ટિ શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો અને આ સમગ્ર પંચમહાભૂત. અહીંયા જુઓ વાયુ કહ્યું એટલે આ પ્રાણ આ વાયુ બધું એક જ થઈ ગયું. આ સમગ્ર જગત શેનામાંથી આવેલું છે? તો કે બ્રહ્મમાંથી. આ જીવની આગળ કથા ચાલી રહી છે. જે જીવની આગળ સએવ જીવ, સએવ જીવ, પછી અહીં કહ્યું નહીં કે ના જીવમાંથી નહીં બ્રહ્મમાંથી, એવું ના કહ્યું. કારણ કે જીવને અહીંયા શું બતાવ્યો? આધારમ આનંદમ અખંડ બોધ, એ જીવને જ આધાર રૂપે બતાવ્યો. અને એનામાંથી જ અર્થાત જીવ અને બ્રહ્મમાં શ્રુતિ ભેદ જોતી નથી. આ એક જ છે એટલે શબ્દો આમ તેમ વાપરે છે. જાણી જોઈને વાપરતી હશે કે તમે બી આ ભેદ ભૂલી જાઓ, આ બંને ખરેખર એક જ છે, એમાંથી જ આ જગત આવેલું છે. જુઓ આનું ડાયમેન્શન, જેને આપણે દીન હીન બિચારો બાપડો જીવ માનીએ છીએ. મને મારું કોણ છે? કોણ મારું સાંભળે છે? અથવા આપણે એવું બહાર બોલીએ નહીં, આપણી આજકાલ બધા આમ કોન્ફિડન્સ બહાર રાખે, બતાવે નહીં કે હું કેવો એકલો અટુલો આમ છે. હોય કંઈ એવી તકલીફ હોય તો એ બહાર બતાવે નહીં, પણ અંદર એવી લાગણી હોય જે બહાર બહુ જબરાઈ કરે ને, એ અંદર આવી આવી ગ્રંથિથી પીડાતા હોય.
જેને બહાર વધારે પડતું દાદાગીરી કરવી પડે, એ અંદર તકલીફ હોય, એ બધું શું બતાવે છે? ગ્રંથિઓ, અંદર તે બધી ગ્રંથિઓ બતાવે છે. ક્યાં ક્યાં ગ્રંથિ અને ક્યાં આ તત્વ, ક્યાં જીવ જેમાંથી આ જગત આવ્યું છે, ક્યાં હેલ્પલેસ મારી જાતને માનું છું, અને ક્યાં શ્રુતિ કહે છે કે તું તો આ કેવો છે જેમાંથી સમગ્ર જગત, જેનાથી ગભરાવું છું એ જ મારામાંથી આવ્યું છે, જેનાથી હું ગભરાવું છું, જેનાથી ત્રસ્ત છું, હંમેશા બધા મારી પાછળ જ પડી ગયા છે. એવું લાગે ઘણી વાર ભગવાન એ પાછળ પડી ગયો છે, જગત એ પાછળ પડી ગયો છે, ના એ પાછળ પડે, કોઈ શાંતિથી જીવવા નથી દેતું. જે જીવવા નથી દેતું એ તારું જ ક્રિએશન છે. જે આવું થાય, જ્યાંથી આવું દુઃખ લાગે છે એ ખરેખર એનો કરતા તું છે ભાઈ. આના પ્રમાણે તો સ્રષ્ટા હું થયો, આ શ્રુતિ પ્રમાણે તો જગતનો સર્જક એ તસ્માત જાયતે. અર્થાત હું જીવ નથી, કહી રહ્યું છે શું? હું જીવ નથી. સૃષ્ટિની વાત કરતા કરતા મારું સ્વરૂપ બતા, મારા સ્વરૂપને રજૂ કરી રહ્યું છે. ઉપર ત્યાં સૃષ્ટિની ચર્ચા ચાલે છે, આ આવ્યું ક્યાંથી? તો કે તારામાં. પછી એ તારાને એટલે હું ને બરોબર આપણે જોઈશું, એની એના તરફ બરોબર નજર કરાવડાવશે તો ખ્યાલ આવશે કે એનામાં તો સર્જન શક્ય જ નથી, કારણ કે આધાર છે, આનંદ સ્વરૂપ છે, એ પછીની વાત છે. પણ ટૂંકમાં અત્યારે બતાવે છે કે આ સમગ્ર જગતનું કારણ હું છું. તૈતરીય ઉપનિષદ કહે છે ને, યતોવા ઇમાની ભૂતાની જાયંતે, ત્યાં તો સ્પષ્ટ જ કહે છે યતોવા, જેમાંથી ઇમાની ભૂતાની જાયંતે, એમાંથી જ આ જગત આવેલું છે. બધા ભૂત પ્રાણી સમગ્ર જગત ભવંતી ઇતિ ભૂતાની, અહીંયા જે કાંઈ છે યતોવા ઇમાની, એમાંથી આવ્યું છે. જાતાની જીવંતી, આવીને જેમાં રહેલું છે, જન્મીને જેમાં રહ્યું છે, યત પ્રયંતિ અભિસંવિશંતિ, અને જ્યારે એનો લય થાય છે ત્યારે પાછું એમાં જઈને સમાઈ જાય છે. આ ઘડો માટીમાંથી આવ્યો, માટીમાં રહ્યો, અને તોડી નાખીશું કે તૂટી જશે, માટીમાં જતો રહેશે. માટી જેમાંથી આવે, જેમાં રહે અને જેમાં જાય, એ એનું કારણ, એ એનું સત્ય, એ એનું સત્ય છે. એમ આ જગત જેમાંથી આવે છે, જેમાં રહેલું છે અને જેમાં જતું રહેશે, યસ્મિન લયમ યાતિ પુરત્રયમ છે. આ ત્રણેય નગરી જાગ્રત રૂપી, સ્વપ્ન રૂપી, સુષુપ્તિ રૂપી ત્રણેય નગરી જ્યાં જઈને વિરમે છે એ સત્ય છે. ક્યાં જઈને વિરમે છે? સુષુપ્તિમાંથી કોણ ઉઠે છે? હું. કોણ વ્યવહાર કરે છે? હું. કોણ સ્વપ્ન જુએ છે? હું. એ સત્ય છે. આ હું સત્ય છે. હું કેવો હું સત્ય છું? જાગ્રત હું સત્ય નથી. હું માત્ર, હું માંથી જાગ્રત પણ બાદ કરી દઈએ, હું માંથી સ્વપ્ન પણ બાદ કરી દઈએ, હું માંથી સુષુપ્તિ પણ બાદ કરી દઈએ, ત્રણેય શરીર બાદ થઈ જાય એવો હું, એ સત્ય છે. સમગ્ર જગતનું એ કારણ છે, વિરાટનું કારણ, હિરણ્યગર્ભનું કારણ, અને ઈશ્વરનું પણ કારણ. એ તસ્માત જાયતે, એ તસ્માત એટલે લખે છે પુરત્રય અધિષ્ઠાના, આ ત્રણેય નગરીનો જે આધાર છે એમાંથી આ સમગ્ર જગત. પ્રાણ એટલે શું? ક્રિયાશક્તિ. આ પ્રાણ એટલે આપણે સમષ્ટિ પ્રાણ પણ લઈ શકીએ. જ્યાં જ્યાં જે ક્રિયા છે, ક્રિયાશક્તિ, જગતમાં બહુ શક્તિ છે, ક્રિયાશક્તિ. ક્રિયાશક્તિ ના હોય તો જગતનો વિચાર કરો, ક્રિયાશક્તિ ના હોય, બોલવાની શક્તિ, વિચારવાની શક્તિ, કરવાની શક્તિ, શક્તિ શક્તિ છે. એટલે તો શક્તિની ઉપાસના કરીએ છીએ. શક્તિ છે ભાઈ, શક્તિ વગર જગત જગત શક્ય જ નથી. પ્રાણ શક્તિ એટલે ક્રિયાશક્તિ, એનો ઉદ્ભવ શેમાંથી થયો? તત્વમાં. તત્વ અધિષ્ઠાન રૂપે છે, અને આ શક્તિ પ્રાણ શક્તિ એનામાંથી જન્મેલી. એટલે ઉપનિષદમાં ને એમાં આપણને પ્રાણની ઉપાસના બહુ પ્રાપ્ત થાય. પુરાણો આપણને, પુરાણો વેદવ્યાસજી ને બધા એ પુરાણ આપ્યા સ્મૃતિકારોએ, ત્યાર પછી આ બધા દેવતાઓ આપણને પ્રાપ્ત થયા.
ભાગવત માંથી ને રામચરિત માને પછી આ બધા દેવતાઓ પ્રાપ્ત થયા, રામ ને કૃષ્ણ ને આ બધું. પણ પહેલા ઉપનિષદમાં શ્રુતિ તરફ નજર કરીએ તો આપણને પ્રાણની ઉપાસના પ્રાપ્ત થાય, સૂર્યની ઉપાસના પ્રાપ્ત થાય, પંચમહાભૂતોની ઉપાસના, તે અગ્નિની આ બધી ઉપાસના, અને સૌથી વધારે અગત્ય ઉપાસના વધારે થતી હોય તો પ્રાણની. પ્રાણ છે શક્તિ, શક્તિનો સ્ત્રોત છે, શક્તિ રહેલી છે. વ્યષ્ટિ સ્તરે પણ શક્તિ છે, સમષ્ટિ સ્તરે પણ શક્તિ જ છે, ક્રિયાશક્તિ. વાયુ સતત વહી રહ્યો છે, અગ્નિ સતત ભળ 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 થતો હોય, પૃથ્વી સતત ધારણ કરે છે, શક્તિ જોઈએ. પાણીમાં વહેવાની શક્તિ છે, આકાશ સમગ્ર જગતને અવકાશ આપે છે, આ શક્તિ છે ભાઈ. કાઇનેટિક, હવે તો કાઇનેટિક બહુ ચાલતું નથી, પણ કાઇનેટિક, કાઇનેટિક કે સ્કૂટરનું નામ એનર્જી છે, એનર્જી. વિજ્ઞાન લોકો જેને, વિજ્ઞાનમાં જેને એનર્જી કહેવામાં આવે, એકસ્માત જાય છે મારા ક્રિયાશક્તિ. પછી મન, મન જન્મ્યું, મન એટલે જ્ઞાન શક્તિ, મન એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, આ બંને શક્તિ આવી ગઈ. મનથી હું ઈચ્છા પણ કરું, મનથી હું જ્ઞાન પણ પ્રાપ્ત કરું. જગતમાં ત્રણેય શક્તિ જોઈએ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ. વિચારજો, મને જ્ઞાન શક્તિની પણ જરૂર પડે. આ શું છે, જમવાનું આપે તો આ શું છે, કંઈ પણ શું છે, આપણે તરત પૂછે આ શું છે, શું છે, આ શું તો પૂછીએ, કેમ શું, આ શું 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 બતાવે છે, જ્ઞાનની ઈચ્છા. આ શું જાણવા માંગીએ છીએ, મનમાં એ શક્તિ છે, વ્યષ્ટિ સ્તરે આ જે શક્તિ છે એનો વિરાટ રૂપે આપણે જોઈએ તો એ જ્ઞાન શક્તિ. આ સ્તરે જે છે એ જ પ્રકારે સમષ્ટિમાં એ શક્તિમાં આત્માને એતસ્માત જાય છે. જ્ઞાન શક્તિ તદુપરાંત ઈચ્છા શક્તિ. જ્ઞાન હોય પણ ઈચ્છાના, ઈચ્છા કરવાની શક્તિ જ ના હોય તો, ઈચ્છા જોઈએ, સર્જન માટેની ઈચ્છા, ભલું કરવાની ઈચ્છા, જાણવાની ઈચ્છા. આ ઈચ્છા બહુ મોટી વસ્તુ છે. સ્વામી તમે પ્રશ્ન થશે કે સ્વામીજી આમ તો તમે કામનાની મશ્કરી કરો છો, મશ્કરી કોઈ આપણે કરતા નથી, પણ પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, જ્યારે બધી કામનાઓ ખરી પડે તો એ કઈ કામનાનો વિરોધ છે, જે અધુરપમાંથી જન્મેલી છે. પરિપૂર્ણ આત્મા હોવા છતાં જે ઈચ્છાઓ જન્મ્યા કરે છે અજ્ઞાનમાંથી અને અવિવેકમાંથી જન્મતી ઈચ્છાને આપણે સમજવા, ભાઈ આની જરૂર નથી, તું કરોડપતિ છે તારે પાંચ પાંચ પૈસા માગવાની જરૂર નથી, પણ હું માગું છું મારા માટે નહીં બીજા માટે માગું તો બરોબર, હું કમાઉં છું મારા માટે નહીં બીજા માટે જેથી આપી શકું તો બરોબર. એટલે આ ઈચ્છા શક્તિ મોટી વસ્તુ છે. ભગવાનમાં ઈચ્છા જન્મી, સો કામયત બહુશ્યામ પ્રજાયેત, ભગવાનમાં ઈચ્છા જન્મી, જગતને જન્મ આપું. ભગવાનને શું જરૂર હતી તો કે અન્યેચ્છા પ્રારબ્ધ, લોકોને ઈચ્છા પૂરી કરવી છે તો કેવી રીતે પૂરી કરું, આ જોઈએ છે ને પેલું જોઈએ છે ને, બે હજારો બાળકો છે ભગવાનને, જરો એના બાળકો છે, બધાની જુદી જુદી ઈચ્છા, તો ભાઈ એક 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 એવું બનાવો તો લોકો પોતપોતાની ઈચ્છા પૂરી કરે. એટલે ઈચ્છા જે છે એ ભલું કરવા માટે, લોક સંગ્રહમ, ભગવાન કહે છે મને કશાની જરૂર નથી પણ હું સતત કર્મ કરું છું જેથી કરીને લોકોનું ભલું કરી શકું. અર્થાત ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ ત્રણેય શેમાંથી જન્મી છે તો કે આ જ આત્મતત્વમાં છે. એટલે આ શક્તિ આપણામાં છે જગાડવાની. એટલા માટે યોગી લોકો આ શક્તિનો સંચય કરે, અને વેડકમાં ન ઈશ્વરની અભિવ્યક્તિ છે આ શક્તિઓ, એનો ગમે તેમ ઉપયોગ ના થાય. આપણે તો ગમે તેમ બોલ બોલ કરીએ ને ગમે તેમ વર્તન કરીએ ને ગમે તેમ ક્રિયામાં, ગમે તે ક્રિયામાં, ગમે તે વિચારમાં, ગમે તે ઈચ્છામાં, એને એને વી આર વેસ્ટિંગ. હવે એવી રીતે નથી, આ તો મોટું ધન છે, ધન છે. આ જીવન દરમિયાન અમુક શક્તિ આપી છે, જ્ઞાન આપ એ શક્તિનો આપણે
આવાહન કરીને શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ. યોગી લોકો આ કરતા, એટલે પ્રાણની ઉપાસના. ટૂંકમાં આ ઈશ્વરમાંથી, આત્મામાંથી આ આવેલું, બ્રહ્મમાંથી આ જન્મેલું છે. સાથે ઇન્દ્રિયો પણ, સર્વેન્દ્રિયાણી, પ્રત્યેક ઇન્દ્રિયો, પ્રત્યેક ઇન્દ્રિય એટલે જે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. સાથે સાથે જ્ઞાનેન્દ્રિયોની વાત કરે, આ ઇન્દ્રિય આપી, હવે ઇન્દ્રિયનું કામ ચક્ષુ આપ્યા, ચક્ષુનું કામ શું છે? રૂપને જોવું. તો આ ઇન્દ્રિય આપી અને આ રૂપ ના હોય તો આનો કોઈ ઉપયોગ નથી. અર્થાત સમજી લેવાનું કે ઇન્દ્રિય આપી એની સાથે એને અનુર એનો ઇન્દ્રિય જોઈ શકે એવું રૂપ પણ આપ્યું જ, એ સમજી લેવાનું. કારણ કે એમને મેં કાન આપ્યા અને શબ્દ હોય જ નહીં તો કાનનું શું કામ? કાન છે ખરા, પણ શબ્દ જ નથી જગતમાં. કાન શબ્દને ગ્રહણ કરે છે, એ શબ્દ જ ના હોય તો કાનનો કોઈ ઉપયોગ નથી. એટલે જ્યારે એવું કે શ્રોત્ર આપી, ઇન્દ્રિય આપી, તો એને સાથે એના વિષય પણ આપેલો. એટલે આ પ્રત્યેક ઇન્દ્રિયને અનુરૂપ એના વિષય પણ આપેલા છે, ભલે એ લખ્યું ના હોય. અહીંયા માત્ર લખ્યું સર્વેન્દ્રિયાણી, વિષયો નથી લખ્યા, પણ એ સમજી લેવાના. કારણ કે એની આગળ વાત આવે છે, પંચમહાભૂતોનું સર્જન કર્યું. આ પંચમહાભૂતો પ્રત્યેક પદાર્થમાં રહેલા છે. આ વસ્તુ આમ ફેંકીએ તો અવાજ આવે છે, અર્થાત આકાશ રહેલું છે. આનામાં એક રૂપ છે, અર્થાત અગ્નિ રહેલો છે. આનામાં ટેસ્ટ છે, એ બતાવે છે કે આમાં પૃથ્વી રહેલી છે. ટૂંકમાં પ્રત્યેક પદાર્થમાં આ પંચમહાભૂતોના અંશ છે. દરેકમાં બધા ના હોય તો અમુક અંશ તો હોય જ. એનો જન્મ થયો છે એ તસ્માત, હંમેશા યાદ રાખો, કોઈ પણ ઈચ્છા કરતા પહેલા, કોઈ પણ વસ્તુને ભોગવવાની ઈચ્છા કરતા પહેલા જાણવું કે ભાઈ આ શું છે, આ મારું ક્રિએશન છે, આ ઈશ્વરની અભિવ્યક્તિ છે. નહીં કે મારી પીપાસા તૃપ્ત કરવા માટે, એના માટે આ નથી સર્જન થયું. આ શેના માટે છે? ભોગની દ્રષ્ટિએ જોવા માટે નહીં, પણ યોગ માટે, ઉપયોગ માટે, સેવા માટે. અને આગળ વધીએ તો ખમ વાયુ જ્યોતિ, આ પંચમહાભૂતો, ખમ આકાશ, વાયુ અગ્નિ, આપહ અને પૃથ્વી, આ સમગ્ર જગતને નિખિલસ્ય સ્થાવર જંગમાત્મકસ્ય પ્રાણીજાતસ્ય, સમગ્ર જગતને આધાર આપતી બધા પંચમહાભૂતોનો મહાન 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 ઉપકાર છે. આપણે આવતું બધું, બધી વસ્તુ સરળતાથી મળે છે ને, પવન તો વહેતો જ હોય, પાણી આપણે નળ ખોલીએ એટલે આવે જ. હવે તો નર્મદાનું એટલે ફટાફટ બધું, પહેલા તો 1.5 કલાક મળતું ને, 5 કલાક એટલે આપણને, પણ ધીમે 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 જે બધી સુવિધા હોય, આ બધું સરળતાથી, જ્યારે કોઈ પણ વસ્તુ સરળતાથી પ્રાપ્ત થાય ને, એની કિંમત ના હોય. જે પણ વસ્તુ સરળતાથી મળે અને આપણે લાંબો વિચાર ના કરીએ, એની કિંમત નથી હોતી. આકાશ મહાન ઉપકાર છે, વાયુ મહાન ઉપકાર છે. જરાક આમ ચાલે નહીં, સ્વા રૂંધાય તો ખબર પડે આ વાયુ શું ચીજ છે. અગ્નિ આપહ, ફટાક કરીને આપણે આમ ગેસ આમ કરીએ એટલે એકદમ ચાલુ થાય, એકદમ ચા આપણી તૈયાર થઈ જાય, આપણી કોફી થઈ જાય, આપણી રસોઈ થઈ જાય. પણ આ આવ્યું ક્યાંથી? આ પેલા દેવતાઓનો ઉપકાર છે. અમે તો ઇન્ડિયન ગેસના ત્યાં, એ પણ ત્યાંય ક્યાંથી આવ્યું? ઇન્ડિયન બરોબર છે, પણ ત્યાં આવ્યું ક્યાંથી? સ્ત્રોત તપાસવા જઈએ તો આ ક્યાંથી આવ્યું છે? મહાન ઉપકાર છે આ. પ્રત્યેક મહાભૂતો સતત આપણા ઉપર ઉપકાર કરી રહ્યા છે. ઈશ્વરની અભિવ્યક્તિ છે, આ રૂપે ઈશ્વર રહેલો છે. જેમ જેમ આ બધું સમજીએ, એમ એમ ખ્યાલ આવે કે ઈશ્વર માત્ર મારા રૂમમાં નથી, મારા રૂમમાં નાનું એક મંદિર છે, ત્યાં મેં આમ મૂક્યા હોય, મુરલી મનોહર કે શિવલિંગ મૂક્યું હોય કે ગણેશજી મૂક્યા હોય, અમારા ત્યાં મૂકેલા, બસ હું ત્યાં જ જોઉં એમને. સરસ, એ પણ બહુ સુંદર છે, એ ધીમે ધીમે સંસ્કાર પાડશે. પણ ધીમે 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 આપણી બુદ્ધિ ખુલ્લી રાખીને, મન ખુલ્લી રાખીને, જ્ઞાન શક્તિ આપી છે વિચારીએ,
કે આ સમગ્ર જગત મંદિર જ છે. એમાં કોણ વસે છે? નારાયણ. એ નારાયણ પ્રત્યેક જગ્યાએ રહે છે. ચોખ્ખું લખે છે, આ સૃષ્ટિ મારામાંથી થઈ છે. અને જેનું સર્જન થયું છે એ પેલા સર્જક થી ભિન્ન નથી. જગત નું ઉપાદાન અને નિમિત્ત કારણ હું જ છું. ભાઈ, જગત ને જોઈએ તરત પ્રશ્ન થાય કે આ ક્યાંથી આવ્યું, તો અહીં બતાવે છે કે મારામાંથી આવેલું છે, આ હું છું એનો કરતા. તો સૃષ્ટિની વાત તેના માટે છે. માંડવકીય કારિકામાં ગૌડપાદાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે આ શેના માટે છે, જેથી કરીને એમાં રહેલી દ્વૈત બુદ્ધિનો નિષેધ થાય. આ ભિન્ન નથી, આ હું છું, આ હું છું, મારામાંથી જન્મેલું છે, આ મારાથી જરાય ભિન્ન ને. સ્વપ્નની દુનિયા જોઈએ, ધારો કે આપણે જાગી ગયા, વિચાર કરો, આપણે જાગી ગયા અને સ્વપ્ન ચાલુ જ રહેશે તો બધું જોઈને આપણને કેવો આનંદ, આય હું, આય હું, આય હું, આય હું, એમ જાગી ગયા. ગુરુએ કહ્યું આ બધું તમે જ છો, હવે જોઈએ જગત સામે તો શું ખ્યાલ આવે? આ આકાશ હું, વાયુ હું, જ્યોતિ આ બધું હું જ હું, પૃથ્વી પણ હું. એટલે આ અદ્વૈતના લેસન માટે અદ્વૈતની બુદ્ધિ જન્મે આપણામાં. દ્વૈત જતું રહે, આ પૃથ્વી એટલે જુદી વસ્તુ, વાયુ કાં તો આપણે પગે લાગીએ અને કાં આપણે એનો તિરસ્કાર કરીએ અથવા તો આપણને ખબર જ ના, આ ત્રણ માંથી એક આપણો અપ્રોચ હોય, ત્રણ માંથી એકાદી વૃત્તિ હોય, કાં તો આપણને કઈ ખબર જ નથી, આપણને ભાન જ નથી કે કેવી રીતે બધું થાય છે, કાં એવું હોય મને તો ખબર જ નહીં, મને ખબર જ નહીં કે તમે આ બધું કરો છો, કે આકાશનો આટલો મોટો ઉપકાર મને ખબર જ. આપણે એવા એવા આપણા જીવનમાં ગરકાવ હોય, એવા બિઝી હોય, એવા પ્રિઓક્યુપાઈડ હોય આપણા પ્રશ્નો સાથે કે આપણને આવો કોઈ વિચારવાનો કોઈ અવસર જ નથી. બહુ સરફેસ ઉપર જીવતા હોય, એવું ગાંભીર્ય દેખાતું નથી હોતું આપણી દ્રષ્ટિમાં, આપણા વિચારોમાં. એટલે કાં તો કંઈ જાણતા જ નથી એવું બનશે. એટલે આ બધું આ મંત્રો આપણને બતા હું છું ભાઈ, અદ્વૈત ને અદ્વૈત છે ભાઈ, ધીરે ધીરે એના તરફ આવી રહ્યા છે, ભેદનો નિષેધ કરી રહ્યા છે. જીવ અને બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આ સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિ તારામાંથી આવી છે, તારાથી અભિન્ન આ દ્રષ્ટિ. પછી કહે છે આગળ, ઇદાનીમ મહાવાક્યાર્થમાહ. તો તમે શું એવું કહેવા માંગો છો કે આ બધું હું છું? તો કે હા, આ આપણને એકદમ કયું એ પ્રમાણે, આ પાંચમો ગિયર ક્યાં પેલી જાગ્રતમાં નાના નાના સુખ માટે ભીખ માંગતા આપણે નાના નાના પ્રયત્ન કરીએ, કેટલી એ ગ્રંથિ. શું સ્વામિનીજી કેટલા પ્રશ્નો છે, ઓફિસમાં પ્રશ્ન, ઘરમાં પ્રશ્ન, બહાર પ્રશ્ન, આ પેલો પ્રસંગ આવી રહ્યો, પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન. આ રીતે વિચારીએ તો જુદી શ્રુતિ આપણને જુદા સ્ટેન્ડ પોઈન્ટ થી વિચારવાનું કહે છે. જરાક એમાંથી તું બહાર આવ, જરાક તારા પ્રશ્નમાંથી પ્રશ્નને થોડી ક્ષણ માટે બાજુમાં મૂકી દે અને તારી તરફ નજર કર, પછી જો કે પ્રશ્ન છે કે નહીં. શ્રુતિ બતાવે છે એ દ્રષ્ટિ આપણા તરફ એકવાર નજર કરે. અત્યારે આપણે એ રીતે કરી રહ્યા છીએ, અત્યારે બધા સાથે બેસીને કઈ રીતે નજર કરી રહ્યા છીએ, શ્રુતિ બતાવે છે. શ્રુતિમાં તો સ્તર્કો અને સંધિયતા, શ્રુતિ બતાવે છે એ રસ્તે આગળ જઈએ અને પછી જોઈએ કે કયો પ્રશ્ન છે. હવે જો મારામાંથી જ આ બધું આવ્યું હોય, હું જ બધું હોઉં, તો કયો પ્રશ્ન કહેવાય? તો પ્રશ્ન કરનારે હું અને જે મારા માટે પ્રશ્ન બન્યો છે એ હું. પેલું હતા ને, જે મારા માટે પ્રશ્ન બન્યો છે એ હું જ છું, જે દુઃખ આપે છે એ હું, જેને દુઃખ પડી રહ્યું છે એ હું, બધું હું જ, હું હું, ધરતીકંપ થાય તોય હું, હું બચી જાઉં તોય હું. એટલે આ આ દ્રષ્ટિ જીરવવા માટે પણ શક્તિ જોઈએ, આ દ્રષ્ટિને દ્રષ્ટિએ સમજવા માટે પહેલા શક્તિ જોઈએ. અને ત્યારે જ આપણે કરી શકીએ જરાક
અહંકાર ના સાદાત્મ્યમાંથી મુક્ત થઈએ. અહંકાર રૂપી પેલામાં બેસીને આને આપણે સમજી ના શકીએ, એમાંથી બહાર આવીએ. નહીં તો આપણે એને પકડી રાખવા માંગીએ છીએ અને પછી આ જોવા માંગીએ છીએ, મારા તો એકેય પ્રશ્ન ગયા નહીં, પણ વોટ ઇઝ ધ રીઝન? મારા પ્રશ્ન એટલા માટે નથી ગયા કે હજી પેલું હું તો પકડી જ રાખ્યું, પેલો નાનો હું પકડી રાખ્યો છું. પેલું કીડીની વાત આપણે કરીએ છીએ ને ઘણી વાર, આ બે કીડી મિત્ર હતી. એક ક્યાં, બંને નાનપણમાં બંને સાથે રહેતા, સાથે એક જ ગામમાં રહેતા હતા. પછી બંને મોટી થઈ, બંનેના લગ્ન થઈ ગયા. આ એક કીડી ક્યાં ગઈ? શુગર ફેક્ટરીમાં, ખાંડની ફેક્ટરીમાં ગઈ, અને ત્યાં એનો પતિ છે એટલે ત્યાં ગઈ. આ બીજીને ક્યાં છે? તો કે મીઠાના આગરમાં ગઈ, એનો પતિ ત્યાં છે. પછી પછી પત્ર વ્યવહાર, ઈમેલ, મોબાઈલ આ બધું ચાલે છે. પછી કારણ કે હવે આપણે પત્રનું કહીએ તો બરોબર નથી, હવે શું કહેવું પડે? SMS અથવા ઈમેલ થઈ રહે. બંને કેમ છે તબિયત? તો પેલી મીઠાવાળી કે છે મારી તબિયત બહુ સારી નથી રહેતી. આ કે છે મારે તો બહુ સારું છે, મને તો બહુ દિવસે ના વધુ એટલી હું રાતે વધુ છું, આનંદ આનંદ. તો કે તું અહીંયા આવી જા થોડા દિવસ હવા ફેર કરવા માટે, મારી પાસે આવી જા. એટલે પેલી ગઈ ત્યાં, ત્યાં મિત્રને ઘરે રહેશે અને દરરોજ ખાંડ ખાય બધું, એટલે એટલે શરીર તો સારું થવું જોઈએ થોડા દિવસ ત્યાં. પછી કે કેમ તારું શરીર વધતું જ નથી? આટલું બધું સરસ અહીંયા હું તારું ધ્યાન રાખું છું, આટલું સરસ હવામાન, આટલું આ સરસ અન્ન, બધું ફેસિલિટીઝ, તારી તબિયત સુધરતી કેમ નથી? આપણે ડૉક્ટરને બતાવીએ, ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર કે શું તકલીફ છે? એટલે કે આવું છે મારું શરીર, આવું નબળું દુબળું. તો કે સારું, બધું બધું ચેકઅપ કર્યું. મોડું ખોલો, મોડું ખોલાવડાવ્યું તો જો એક ખૂણામાં શું રાખી મૂક્યું છે? પેલું મીઠાનો ગાંગડો રાખી મૂક્યો છે. એની સાથે પછી ગમે એટલી ખાંડ ખાય છે, ખાંડની વચ્ચે રહે છે, એની અસર ને, કારણ કે પેલો સ્વાદ તો આવ્યા જ કરે, એને આને ગળપણની અસર થવા નથી દેતું. એમ આ અહંકાર ઇન્ટેક્ટ રાખીએ છીએ, હું નાનો છું, દીન છું, હીન છું, બધાથી મારી જાતે પેલા છૂટો પાડી દઉં, મારું એક નાનું બનાવી દઉં અને પછી કહું બધા એક. એ કામ ના આવે, એ કામ નથી કરતું. દરેક જગ્યાએ પહેલાં તો હું અહંકારને સ્થાપિત કરું, એ અહંકાર એમનો એમ રહે છે. પછી આપણા પ્રશ્નો શ્રુતિના આધારે આપણે સોલ્વ કરવા માંગીએ, સમગ્ર જગત મારામાંથી આવે છે, પણ આ નાના અહંકારમાંથી કશું આવતું નથી. આ નાના અહંકારમાંથી શું આવે? હું ને મારા, મારો ઘર અને મારા બે ત્રણ ઘરના માણસો, આના સિવાય બીજું કોઈને ત્યાં સ્થાન નથી, બીજા કોઈને ત્યાં સ્થાન નથી. આપણે બહુ ઉદાર બનીએ તો એ કેટલા બનીએ? ના બની શકીએ, શક્ય જ નથી. અહંકારને દૂર કરીએ, કેવી રીતે દૂર કરવો, એને કાઢવો કેવી રીતે? તો શું જ કાઢવા માટે કશું નથી કરવાનું. શું છે? આધારમ, આનંદમ, અખંડ બોધમ, યતો વા ઇમાની ભૂત. આમાંથી સમગ્ર જગત છે. હવે અહંકારને દૂર કરવાનું કઈ શું કરવું પડે? માત્ર દ્રષ્ટિ, પેલો ખ્યાલ કાઢી નાખવાનો છે. હું એક નાનો જીવ છું, નહીં આ જીવ જેમાંથી આવ્યો છે એમાંથી જ, આ જીવ, આ જીવ, આ જીવ, આ બધું એમાંથી જ. બસ અહંકાર જતો રહ્યો, આ અહંકાર કયો કહેવાય? નહીં તો હંમેશા આપણને પ્રશ્ન, મને આત્મા છું એ તો ખબર છે, પણ આ બધા હું છું એ કેવી રીતે ખબર પડે? એ ના ખબર પડે. જ્યાં સુધી હું આત્મા એટલે આત્મા જ, એટલે આ બધા આત્મા એટલે માત્ર નાનો નહીં, આત્મા એટલે આ શરીર નહીં, આપનો આત્મા, આત્મા એટલે આ બધા. મત્તાની સર્વભૂતાની સર્વભૂતસ્તમ આત્માન, એમાં આ બધા. શ્રુતિ એમ ના કીધું કે માત્ર એક જીવ મારામાંથી નીકળો, નહીં. સર્વેન્દ્રિયાણી, સર્વમન, બધું જ, ખમ, વાયુ, જ્યોતિ, આ બધું મારામાંથી. આ દ્રષ્ટિએ જો પછી કો કઈ સમસ્યા? કોઈ સમસ્યા જ નથી રહેતી. હું જ છું ભાઈ, મારા સિવાય કઈ છે? એટલે આ બહુ મોટો, બહુ જ મોટો જમ્પ મારવાની આવશ્યકતા રહે છે. આપણી દ્રષ્ટિ અને શ્રુતિની દ્રષ્ટિ વચ્ચે આજે કેટલાય જોજનો છે. જે દ્રષ્ટિ આપણે રહ્યા છીએ
અને જે દ્રષ્ટિની શ્રુતિ વાત કરે છે એના વચ્ચે તો આહા માઇલો ને માઇલો નું અંતર છે, એ અંતર પુરાય એવું જ નથી. જ્યાં સુધી અહંકારને દૂર ના કરી, અને અહંકારને દૂર હોય કોઈ ધક્કા બક્કા મારે કશું કરવાની જરૂર નથી, મારી દ્રષ્ટિ આઈ એમ રેડી ટુ ગીવ અપ. આ વૈરાગ્ય, વૈરાગ્ય એટલે શું? આમ તેમ કપડાં બદલીએ વૈરાગ્ય નહીં, વૈરાગ્ય એટલે શું છે? હું મારી દ્રષ્ટિ જે અજ્ઞાનમાંથી જન્મેલી છે એને બાજુમાં મૂકવા તૈયાર છું, અને શ્રુતિની જે દ્રષ્ટિ છે એને હું સ્વીકાર કરવા અપનાવવા તૈયાર છું, પછી કામ સરળ થઈ જાય છે. આ પ્રકારનો ગેપ છે, આ પ્રકારનો ચેન્જ. એટલે શ્રુતિ કહે છે તું શું છે તને ખબર છે, એ કહે છે કયા મંત્રમાં? 16મા મંત્રમાં. યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનમ મહત સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત. આ શું છે? મહાવાક્ય. આ છેલ્લી લાઈન શું છે અને શું કહેવાય? મહાવાક્ય. સાદું વાક્ય ને મહાવાક્ય, ધ બિગ ઇક્વેશન. શું કહે છે જુઓ, આ આપણું એક જુડું આખી ફલક ઉપર ચડીને શ્રુતિ કહે છે યસ પરમ બ્રહ્મ. તું તારી જાતને દીન માને છે, તું છે શું છે ભાઈ? યસ પરમ બ્રહ્મ સર્વાત્મા. બ્રહ્મ કે ઈશ્વર, એના વિશેનો તારો ખ્યાલ શું છે? પરમ બ્રહ્મ, જેને કોઈ લિમિટ નથી, જેને કોઈ મર્યાદા નથી, એવું પરમ. એટલા માટે પરમ આગળ વિશેષણ લગાવ્યું, જે પરમ ચડિયાતું બ્રહ્મ છે. આ સગુણ બ્રહ્મની એ વાત નથી કરતા, ત્યાં સગુણને પણ એક લિમિટ આવી જાય છે. આ પરમ દ્વારા પરમ કહીને નિર્ગુણની જ વાત કરે છે. યસ પરમ બ્રહ્મ સર્વાત્મા, જે સર્વનો આત્મા છે. સ્થાવર જંગમ, જે અહીંયા કંઈ છે, જ્યાં જે હોય એનો આત્મા. આત્મા એટલે તત્વ, ધ ટ્રુથ. એ જે બ્રહ્મ છે, એ જે સત્ય છે, એ જે તત્વ છે, તત્વનો ભાવ છે, એ શું છે? યસ પર એ બ્રહ્મ સર્વાત્મા, એ શું છે ભાઈ? વિશ્વસ્ય આયતનમ મહત. આ સમગ્ર મહાન વિશ્વનો જે આધાર છે, આધાર એટલે આમ આધાર આધેય સંબંધ નહીં, જેમ ટેબલ આ બધાનો આધાર છે, આ હોલ આપણા બધાનો આધાર છે એવું નહીં. જેના વગર જે અહીંયા કહી શકે, આ ઘડાનો આધાર છે માટી, સમગ્ર મહાસાગરનો આધાર છે પાણી, જળ. જળ મહાસાગરનો આધાર છે. એમ કે છે કે આ સમગ્ર વિશ્વનો જે પરમ બ્રહ્મ આધાર છે, તત્વ છે, જે પાછું કેવું જુઓ, શ્રુતિ કેવું કે છે? જે મહાનનો આધાર છે, જે પાછું સાથે કેવું છે? સૂક્ષ્મ સૂક્ષ્મતરમ, જે નાનાથી એ નાનું છે. આવા મહાન જગતનો આધાર સાથે એની બીજી વાત શું કરે છે? સૂક્ષ્મ સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, રાયથી સૂક્ષ્મ. જે સૂક્ષ્મ હોય ને ખરેખર એ જ વ્યાપક હોય. સૂક્ષ્મતા વ્યાપકતા બતાવે છે. જેટલી વસ્તુ વધારે સૂક્ષ્મ એટલું વધારે વ્યાપક. સૂક્ષ્મ સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ જે વધારે સૂક્ષ્મ છે, વળી કેવું છે? નિત્ય. નિત્ય એટલે પરમ સત્ય, જેનો અંત જ નથી, નાશ નથી. કાળથી પણ, કાળની સીમાથી એ પર નિત્ય. હવે શ્રુતિ ધડાકો કરે છે, એકદમ ધડાકો કરે છે. શું કહે છે? આવું જે સત્ય છે, તારા મનમાં સત્ય એટલે આવું જ છે ને? હા, તત્ એ સત્ય ત્વમેવ. એ સત્ય કોણ છે? તું જ છો. હજી એકવાર ના ખબર પડી હોય તો શું કહે છે? હું એવું હો? તો કે ત્વમેવ તત્. વિચાર કરો, શું કહે છે? તત ત્વમેવ. તત એટલે હું હંમેશા ઈશ્વરને ક્યાં મૂકું? ત્યાં.
હું નહીં ત્યાં દૂર એને રાખો. એટલે શ્રુતિ કહે છે ત્વમેવ, તે તું જ છો. હજી બરોબર ના સમજણ પડી હોય તો શું કહે છે? ત્વમેવ સર, તું જ પેલો છે, એ તું છે અને તું જ. કોઈ પણ આમાં શંકાને સ્થાન રહે નહીં એવું વાક્ય છે. કોઈ પણ પ્રકારની શંકા ના રહે. અંશ અંશી, સેવક સેવ્યર, જો ભક્તિ બરોબર છે ત્યાં સુધી હજી એને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે, પણ અલ્ટિમેટલી સત્ય શું છે? તત્ ત્વમેવ ત્વમેવ તત્. ભાગ ભાગ આગળ શું ને ઈશ્વરનો ભાગ, અંશ અંશી, ઈશ્વર નો હું તો કે ના, મારું સ્થાન એના પગ પાસે ના, એવું રાખવું હોય તો રાખો, પણ સત્ય શું છે? તત ત્વમેવ ત્વમેવ તત્. એ ત્યારે જ હોય જ્યારે ઈશ્વર પણું વેશ હોય અને જીવ પણું પણ વેશ હોય. બંનેમાં રહેલું પેલું તત્વ જ આ બે વેશ રૂપે આવ્યું હોય. ખ્યાલ આવે છે? આ એક જ તત્વ આ બે વેશ રૂપે હોય. ઈશ જીવયોર વેશ ધી બિદા, ઈશ્વર અને જીવમાં રમણ મહર્ષિ કહે છે માત્ર વેશનો જ ફેર છે. સત સ્વભાવ તો વસ્તુ કેવલમ, ખરેખર બંનેનું સ્વરૂપ શું છે? વસ્તુ કેવલમ, માત્ર વસ્તુ. વસ્તુ એટલે શું? આ વસ્તુ. વસ્તુ એટલે તત્વ, વસ્તુ એટલે સત્ય, એક જ. એમ કરી અને અહીંયા બંને વચ્ચે કમ્પ્લીટ આઈડેન્ટિટી, જીવ અને બ્રહ્મ વચ્ચે સંપૂર્ણ ઐક્ય. આ ક્યાંય નથી હા વિજય, આ ક્યાંય શ્રુતિ સિવાય ક્યાંય આ દર્શન ન પ્રાપ્ત થાય. સંપૂર્ણ ઐક્ય એ વસ્તુ બતાવે જ. આવતા વખતે આ મહાવાક્યનો આપણે વિચાર, આ મહાવાક્ય કહેવાય, આ નાનું વાક્ય નથી. આ કેવું વાક્ય છે? એના અર્થની દ્રષ્ટિએ મહાવાક્ય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.